બીએસસી સેમ 3 ફિઝિક્સ 301 યુનિટ નંબર 2 ચેપ્ટર નંબર 1 ડિફ્રેક્શન. તો આપણે ટોટલ 301ની અંદર યુનિટ 3 પૂરું થયું અને યુનિટ 2ની અંદર આપણે રિલેટિવિટી સાપેક્ષવાદ આપણે પૂરું કર્યું અને આ એક ચેપ્ટર ચાલશે એટલે આપણે યુનિટ 2 પણ પૂરું થઈ જશે. ઓકે, પછી આપણે 301ની અંદર એક જ યુનિટ બાકી રહેશે. તો વિવર્તનની અંદર એટલે કે ડિફ્રેક્શન, તો વોટ ઇઝ અ વિવર્તન? વિવર્તનની વ્યાખ્યા કે જ્યારે પ્રકાશનું કિરણ કોઈ તીક્ષ્ણ ધાર પાસેથી અથવા કોઈ સ્લિટ હોય કે કોઈ અડચણ હોય એની પાસેથી પસાર થતું હોય ત્યારે તે સહેજ વાંકું વળે છે. તો પ્રકાશના કિરણને આમ વાંકા વળવાની ઘટનાને વિવર્તન કહે છે. શું કહેવાય? વિવર્તન કહે છે. તો આ વિવર્તન એટલે શું? કે કોઈ કિરણ પસાર થતું હોય પ્રકાશનું, તો વચ્ચે કોઈ અડચણ આવે અથવા તીક્ષ્ણ ધાર હોય તો એના આગળથી શું થશે? એનો એ રસ્તો બદલી નાખશે. એટલે કે એને આપણે શું કહીએ? વિવર્તન. શું કહેવાય? ડિફ્રેક્શન. હવે તરંગ અગ્રહની વાત કરીએ તો તરંગ અગ્રહની ભાષામાં એટલે તરંગ અગ્રહના શબ્દમાં આપણે વિવર્તનની વ્યાખ્યા આપીએ તો એના પહેલાં તો આપણે તરંગ અગ્રહ શું એ સમજવું જોઈએ. તો સમાન કળા ધરાવતા બિંદુઓમાંથી પસાર થતા કાલ્પનિક પૃષ્ઠને તરંગ અગ્રહ કહેવાય છે. એટલે કે તમે જે તરંગ ગતિ કરતું હોય એના જે પોઈન્ટ હોય એના એક પોઈન્ટ આપણે કોઈ પણ લઈએ તો એ બિંદુ આગળમાંથી પસાર થતું કાલ્પનિક પૃષ્ઠ વિચારીએ તો એને આપણે એક તરંગ અગ્રહ કહેવાય. ધારો કે ઘણા બધા વેવ જતા હોય તો એને પૃષ્ઠ લઈએ તો એ સમતલ થાય, તો અમુકનું સમતલ તરંગ અગ્રહ આવશે, અમુકને ગોલીય ટાઈપનું આવશે. એટલે તરંગ અગ્રહના પણ પ્રકારે ગોલીય, નળાકારીય અને સમતલ તરંગ અગ્રહ ત્રણ. તો એ અલગ એ તરંગોના જૂથ ઉપર ડિપેન્ડ કરે કયા આકારમાં એ ગતિ કરતા હોય. તો એને એ સમાન કળા ધરાવતા બિંદુઓમાંથી પસાર થતા કાલ્પનિક પૃષ્ઠને તરંગ અગ્રહ કહેવાય. તરંગ અગ્રહના પ્રકાર તો ગોલીય તરંગ અગ્રહ અને નળાકારીય તરંગ અગ્રહ અને ત્રીજું છે સમતલ તરંગ અગ્રહ. કે ઉદ્ગમ જ્યારે સીમિત અંતરે હોય, જે તમારું ઉદ્ગમ સોર્સ છે એ ફાઇનાઇટ અંતરે જે ગણી શકાતું એટલા અંતરે હોય તો એને આપણે ગોલીય તરંગ અગ્રહ અથવા નળાકારી એના અંદરથી જે ઉત્સર્જિત થતા હોય એ બધા તરંગ અગ્રહ કેવા હોય? ગોલીય તરંગ અગ્રહ હોય. અને જે અનંત અંતરથી આવતા હોય એના સમતલ તરંગ અગ્રહ રચાતા હોય. જેમ કે સૂર્યમાંથી જે કિરણો આવે એના વડે રચાતો તરંગ અગ્રહ એ સમતલ તરંગ અગ્રહ હોય. ઓકે, તો વિવર્તનની વ્યાખ્યા તરંગ અગ્રહની સાપેક્ષમાં આપીએ તો કે તરંગ અગ્રહનો મર્યાદિત ભાગ જ પસાર થવાના લીધે ઉદ્ભવતી ભૌતિક અસરને વિવર્તન કહે. તરંગ અગ્રહનો બધો ભાગ તો એ સ્લિટમાંથી પસાર થઈને પાત મળે ને, એટલે જેટલો મર્યાદિત ભાગ પસાર થશે એના કારણે જે ભૌતિક અસર ઉદ્ભવે એને આપણે વિવર્તન કહેવાય. જો તરંગ અગ્રહ કોઈ સાંકડી સ્લિટમાંથી પસાર થાય ત્યારે તેનો મર્યાદિત ભાગ જ તેમાંથી પસાર થઈ શકે, તેથી તે સ્લિટની પાછળના ભાગને ભૂમિતીય પડછાયામાં અમુક હદ સુધી પ્રસરી વિવર્તન ભાત ઉપજાવે છે. એટલે કે તમારો સોર્સ સોર્સથી વચ્ચેની સ્લિટના સ્લિટથી તમારો પડદો હોય જ્યાં આપણે વિવર્તન ભાત મેજર કરવાની. ઓકે, તો એનાથી જે જ્યાં સ્લિટથી પસાર થઈને મર્યાદિત ભાગ અમુક દૂર સુધી જશે અને ત્યાં જે પડદો મૂક્યો ત્યાં શું આપશે? વિવર્તન ભાત આપશે, એની પેટર્ન આપશે. વિવર્તનની જેમ આપણે વ્યતિકરણની વાત કરવાની તો અમુક પેટર્ન વ્યતિકરણના કારણે પણ જોવા મળે. વિવર્તન થતું હોય એની સાથે સાથે વ્યતિકરણ પણ થાય છે. એટલે વ્યતિકરણની વ્યાખ્યા શું એ કે કોઈ ઉદ્ગમમાંથી ઉત્સર્જાય આગળ વધતા તરંગ અગ્રહ એક તરંગો એકબીજા ઉપર સંપાત થતાં ઉદ્ભવતી ભૌતિક અસરને આપણે વ્યતિકરણ કહેવાય. એટલે કે બે કરતાં વધારે તરંગો એકબીજા ઉપર સંપાતીકરણ થાય સંપાત થાય અને એની તીવ્રતા શું થાય? વધી જશે તો એને આપણે વ્યતિકરણ કહીએ, અથવા શું થશે? એકદમ શૂન્ય થશે અથવા એકદમ વધી જશે તો એને આપણે વ્યતિકરણ કહેવાય. ઓકે, તો સ્થિર વ્યતિકરણ મેળવવા, સ્થિર વ્યતિકરણ એટલે સમય સાથે જે ન બદલાતું હોય એવું વ્યતિકરણ. તો એની સરસ શું હોય કે સંપાત થતા તરંગો વચ્ચેનો પથ તફાવત અથવા કળા તફાવત
સમય સાથે અચળ રહેવો જોઈએ, એ બદલાવો જોઈએ, નહીં તો એને આપણે સ્થિર વ્યતિકરણ કહેવાય. જો એનો પથ્થપથ એનો એ ક્રમ જ રહેશે, બદલાશે નહીં, તો એને આપણે સમય સાથે ન બદલાય તો એને સ્થિર વ્યતિકરણ કહેવાય. ઓકે, તો સ્થિર વ્યતિકરણના પાછા બે પ્રકારે આવે, સહાયક વ્યતિકરણ અને વિનાશક વ્યતિકરણ. સહાયક યાંક જ્યાં એની તીવ્રતા કેવી હોય વધારે, જ્યાં બે તરંગો ભેગા થઈને તરંગોનું મોટી તીવ્રતા મળશે, અને અમુક જગ્યાએ બે તરંગો ભેગા થઈને એ શૂન્ય તીવ્રતા મળશે, એને આપણે વિનાશક વ્યતિકરણ. તો એનો પથ્થપાત અને કળા તફાવતના આપણે બે એક સૂત્ર આપ્યા, સહાયક વ્યતિકરણ કે જે બિંદુએ સહાયક વ્યતિકરણ રચાય ત્યારે પ્રકાશની તીવ્રતા કેવી થાય, મહત્તમ, એટલે કે એકના શૃંગ પર બીજાનું શૃંગ આપાત થાય અથવા બીજાના ગર્ત પર બીજાનું ગર્ત આપાત થાય. તમને તરંગની અંદર ખબર હોય ઉપરનો ભાગ એ ગર્ત કહેવાય, નીચેના ભાગને શૃંગ કહેવાય. તો શૃંગ પર શૃંગ આપાત થશે તો એ મોટો ભાગ બનશે, પણ શૃંગ પર ગર્ત થાય તો એ શૂન્ય થઈ જશે. જે આપણે દવાખાનાની અંદર જોયું હશે ધડકન માપવા માટેનું સાધન, એમાં વેવ ટાઈપનું આપણે બતાવે છે. તો એની સહાયક વ્યતિકરણની કન્ડિશન શું હોય, તો એનો પથ્થપાવત એન લેમડા હોવો જોઈએ અને કળા તફાવત એન ટુ એન પાય હોવો જોઈએ, જ્યાં એનનું મૂલ્ય 0 1 2 એ ક્રમમાં બદલાતું રહે છે. ઓકે, તો વિનાશક વ્યતિકરણની વાત કરીએ, તો વિનાશક વ્યતિકરણ એટલે કે જે બિંદુએ વિનાશક વ્યતિકરણ રચાય છે ત્યારે પ્રકાશની તીવ્રતા લઘુત્તમ બને, નાની બને, એટલે કે એકના શૃંગ પર બીજાનું ગર્ત હોય અને બીજાના ગર્ત પર પહેલાનું શૃંગ હોય. ઓકે, તો શરત એવી હોવી જોઈએ કે પથ તફાવત એમાં કેવો હોવો જોઈએ, 2n+1λ/2. પેલામાં શું હતું, એન લેમડા, અહીંયા 2n+1λ/2. પેલામાં કળા તફાવત 2n પાય હતો, અહીંયા કળા તફાવત 2n+1 પાય હોવો જોઈએ, જ્યાં એન બરાબર 0 1 2 3 આવશે. તો અહીંયા વિવર્તનના પ્રકારની વાત કરીએ, એમાં આપણે વ્યતિકરણના પ્રકારની, સ્થિર વ્યતિકરણના પ્રકારની વાત કરી, એ રીતના વિવર્તનના પણ પ્રકારો, ફ્રેશનલ વિવર્તન અને ફોનોપર વિવર્તન. તો આપણે જો બે હતું, એક તો ઉદગમ કેવું હોય, સીમિત અંતરે હોય અને અનંત અંતરે હતું. સીમિત અંતરે હતું તો ગોળી અને નળાકાર તરંગગ્રહ નીકળતા હતા, અને અનંત અંતરે હોય તો સમતલ તરંગગ્રહ. તો સીમિત અંતરે હોય તો એને ફ્રેશનલ વિવર્તન કહેવાય, અને અનંત અંતરે હોય તો એને ફોનોપર વિવર્તન કહેવાય. હવે તો આપણે ફોનોપર વિવર્તન કઈ રીતના મેજર કરતા હોય, તો સૂર્ય તો બહુ દૂર હોય, તેના કિરણોનો ઉપયોગ કરીને આપણે ફોનો પર વિવર્તન મેજર કરવું હોય, એને આપણે પ્રયોગશાળામાં કરવો હોય ફોનો પર વિવર્તનની ઘટના, તો એ શક્ય બનશે નહીં. પરંતુ ફ્રેશનલ વિવર્તનની ઘટના આપણે પ્રયોગશાળામાં કરી શકાય. એટલે કે વિવર્તનના પ્રકારની અંદર જે ફ્રેશનલ વિવર્તન છે એમાં શું હોય, ઉદગમથી સ્લિટ અને સ્લિટથી પડદા વચ્ચેનું અંતર સીમિત હોય, જ્યારે ફોનો પર વિવર્તનની અંદર ઉદગમ અને સ્લિટ વચ્ચેનું અંતર ઇન્ફાઇનાઇટ હોય, જે ગણી શકાય નહીં, એટલે કે અસીમિત હોય, સીમિત હોતું નહીં. તો પહેલાં તો એની આકૃતિ બે દોરી કાઢો, જો આનો તફાવત પૂછે ફ્રેશનલ અને ફોનો પરનો, તો સૌ પ્રથમ તો આ બે પહેલાં આકૃતિ દોરી કાઢો તમે. ઓકે, તો આકૃતિ દોરાઈ જાય એના પછી તો ફ્રેશનલ વિવર્તનની વાત કરીએ, તો એની અંદર જે વિવર્તનમાં ઉદગમ અને સ્લિટ, તેમાં સ્લિટ અને પડદા વચ્ચેનું અંતર કેવું હોય, સીમિત હોય, તો આ રીતે રચાતા વિવર્તનમાં ફ્રેશનલ વિવર્તન કહે છે. એ જ રીતના ફોનો પર વિવર્તનની અંદર જે વિવર્તનમાં ઉદગમ અને સ્લિટ, તેમાં સ્લિટ અને પડદા વચ્ચેનું અંતર અનંત હોય, એટલે કે અસીમિત હોય, તો એના દ્વારા રચાતા વિવર્તનને ફોનો પર વિવર્તન કહેવાય. ફ્રેશનલની અંદર જો સ્લિટ વચ્ચે કપાતા તરંગ અગ્રો ગોલીય કે નળાકારે હોય એને ફ્રેશનલ કહેવાય, પેલામાં કેવા હોય, સમતલ ટાઈપના હોય. અને ફ્રેશનલમાં આવા વિવર્તનની ચર્ચાઓ અનુમાન ઉપર આધારિત છે, અને અહીંયા શું, એ ગાણિતિક પદો ઉપર આધારિત છે. આપણે ગાણિતિક પદો તો સાબિત ફોનો પર વિવર્તનની તો વાત કરવાની છે, અને અનુમાનવાળી ફ્રેશનલની તો વાત થશે નહીં, કારણ કે અનુમાન ઉપર ડિપેન્ડન્ટ છે. અને ફ્રેશનલમાં અહીં મળતી વિવર્તન ભાત કે સ્લિટનો વિક્ષેપ હોય છે, પડછાયો હોય છે, આ પડછાયાના કારણે આપણને જોવા મળે, પરંતુ અહીંયા કશું મળતું નથી. એટલા માટે આપણે પ્રયોગશાળામાં ફોન ઉપર વિવર્તન મેજર કરવાનું. તો પ્રયોગશાળામાં ફોન ઉપર વિવર્તન કેવી રીતના મેળવી શકાય તે સમજાવો. તો આપણે શું કરાય, અનંત અંતરેથી જે કિરણો આવતા હોય એને કોઈ કેન્દ્રમાં કેન્દ્રિત કરવા હોય તો શું કરવાનું, લેન્સ મૂકી દેવા. તમારે લેન્સ મૂકશો ભાઈ, ગોલ લેન્સ, તો એના ઉપર કિરણો આવશે, સૂર્યના આવશે, એના કારણે શું થશે, એના આગળના મુખ્ય કેન્દ્ર આગળ તમારે ઉદગમ મુખ્ય કેન્દ્ર આગળ કેન્દ્રિત થઈ જાય. શું થાય, મુખ્ય કેન્દ્ર આગળ કેન્દ્રિત, ત્યાંથી આપણે સોર્સ તરીકે જાય એવો આપણે ઉપયોગ, અથવા સોર્સ તમે
તમે મુખ્ય કેન્દ્ર આગળ કેન્દ્રિત થાય તમને ખબર હોય, અથવા તમે મુખ્ય કેન્દ્ર આગળ ઉદ્ગમ મૂકી દો અને વચ્ચે લેન્સ મૂકો તો એ સમાંતર થઈ જાય, કિરણો અનંત અંતરેથી આવે એવા થઈ જાય, તો સમતલ તરંગગ્રહ આપણે મળી જાય ઉદ્ગમને. તમે કેવા મુખ્ય કેન્દ્ર ઉપર લેન્સના મૂકી દો અને આ બાજુ લેન્સના મુખ્ય કેન્દ્ર સમાંતર કિરણોને કેન્દ્રિત કરવા હોય તો શું કરવું છે, લેન્સ ત્યાં પણ મૂકવો પડશે, પડદો પણ મુખ્ય કેન્દ્ર આગળ મૂકવો પડશે, એના વગર તો આપણે ત્યાં પડદા ઉપર ભાત ન મળે. ઓકે, આ આકૃતિ 1 અને 2 આપણે દર્શાવેલી છે કે કઈ રીતનો લેન્સને ફોકસિંગ કરી અને આપણે એનું પડદા ઉપર એની વિવર્તન ભાત મેજર કરવાની ફોન ઉપર વિવર્તનની. જો અહીંયા ઉદ્ગમ અને સ્લિટ તેમજ સ્લિટ અને પડદા વચ્ચેનું અંતર અનંત હોય એટલે કે સ્લિટ વચ્ચે કપાતું તરંગ અગ્ર સમતલ હોય ત્યારે તેને ફોન ઉપર વિવર્તન રચાય એવું આપણે કહી શકાય. એટલે પ્રયોગશાળામાં આવું વિવર્તન મેળવવા માટે લેન્સનો ઉપયોગ કરવામાં આવેલ છે. તો આ માટે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ઉદ્ગમ S અને લેન્સ L1ના મુખ્ય કેન્દ્ર પર મૂકવામાં આવે અને લેન્સ L1માંથી જે બહાર આવતા કિરણો સમાંતર બને છે જેનાથી સમતલ તરંગગ્રહ રચાય છે અને જે સ્લિટ પર શું થશે, આપાત થશે અને વિવર્તન થઈ આગળ વધતા કિરણોને માર્ગમાં લેન્સ L2 એવી રીતના મૂકો કે જેથી પડદો L2ના મુખ્ય કેન્દ્ર પર આવે. તેથી લેન્સ L2માંથી આગળ વધીને કિરણો પડદા પરના કોઈ એક બિંદુ પર કોઈ બિંદુ પર સંપાત થઈ વિવર્તન ભાત મેજર કરશે આપણને. એના પછી આપણે આવે છે વ્યતિકરણ અને વિવર્તન વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો. વિવર્તન એટલે કે એક જ પ્રકાશ તરંગગ્રહ પરથી જુદા જુદા તરંગોની સંપાતીકરણ થવાતી ઘટનાને વિવર્તન કહેવાય. એક જ તરંગગ્રહના કારણે આપણે ઘણા બધા તરંગગ્રહ મળે અને એમાં શું, વ્યતિકરણમાં ઘણા બધા તરંગો ભેગા થઈને ભૌતિક અસર મળે. ઓકે, વ્યતિકરણમાં શું હોય, મળતી સળાખાઓની પહોળાઈ સમાન હોય અથવા ન પણ હોય, દરેક વચ્ચેની જે સળાખાઓ આપણે જે એનો બેન્ડ મળે એ સમાન હોય અથવા ન પણ હોય. વિવર્તનની ભાગની અંદર સળાખાઓની પહોળાઈ સમાન હોતી જ નથી, એટલે એમાં ફિક્સ છે. એમાં શું, જેમ જેમ આગળ વધશે એમ એનું અંતર વધ્યા કરશે, કે પહોળાઈ વધ્યા કરશે. પેલામાં શું હશે, સમાન હોય અથવા ન પણ હોય, અમુકમાં સહાય અમુક એવા હોય વ્યતિકરણ કે એની અંદર જોવા મળે. તો વિનાશક વ્યતિકરણ વખતે પ્રકાશની તીવ્રતા લઘુત્તમ કે શૂન્ય હશે અને સહાયક વખતે કેવી હશે, મહત્તમ હોય. અહીંયા જો ન્યૂનતમ વિવર્તન હશે ત્યારે તીવ્રતા લઘુત્તમ હોય, પરંતુ શૂન્ય તો હોતી જ નહીં. વિવર્તનમાં ક્યારે શૂન્ય તીવ્રતા તો હોય જ નહીં, પણ વિનાશક વ્યતિકરણની અંદર શૂન્ય હોઈ શકે. ઓકે, એ જ રીતના સહાયકની વાત કરી અને પેલામાં મધ્યસ્થ અધિકતમ તીવ્રતા મહત્તમ હોય, મધ્યસ્થમાં મહત્તમ હોય, પછી પ્રથમ ન્યૂનતમ, પ્રથમ મહત્તમ, એ રીતના ઘટતી જશે તીવ્રતા, પણ શૂન્ય ન હોય ક્યારે વ્યતિકરણ વિવર્તનની અંદર, પણ વ્યતિકરણમાં શૂન્ય તીવ્રતા પણ હોય. ઓકે, તો અહીંયા જો 2 સ્લિટ વડે થતું ફોનો પર વિવર્તનની સમજૂતી આપો, પછી આપણે N સ્લિટ વડે ફોનો પર વિવર્તનની સમજૂતી જોવાની છે. ઓકે, પહેલાં સૌ પ્રથમ આપણે 2 સ્લિટ વડે થતો ફોન ઉપર વિવર્તનની વાત કરવાની છે. તો એના માટે પહેલાં તો આ આકૃતિ તમે દોરી કાઢો કે જે સમતલ તરંગો આ લેન્સ વડે આવે જ છે, આવું વિચારી લો. પછી લેન્સ વડે આપણે કેન્દ્રિત કરવાનું, આપણે આગળનું કંઈ દોરવાનું, ઉદ્ગમને દોરવાની કંઈ જરૂર નથી. તો આ જે સમતલ તરંગ અગ્રહ આવે તો એ જે ABCD તો 2 સ્લિટ લીધી, આપણે 2 સ્લિટ માટેનું કીધું, એટલા માટે AB એ પહેલાં સ્લિટની વાત કરી, CD એ બીજા સ્લિટની વાત કરી. તો આ જે સ્લિટ વચ્ચેનું અંતર A છે અને આ વચ્ચેનું જે BC ભાગ એનું લંબાઈ એની ઊંચાઈ એ B, તો ટોટલ A અને C વચ્ચેનું અંતર D હશે, તો A+B આવશે, અથવા B અને D વચ્ચેનું અંતર પણ A+B હશે. આખું D ની, આ D લખાઈ ગયું, આખું A+B નહીં, એ 2A+B થાય, એ D નથી. D કેટલું આવે, AC બરાબર D અને BD બરાબર D આવશે, કારણ કે આપણે આ ત્રિકોણ જે બને એ A સ્લિટ આવશે, પહેલી સ્લિટ અને બીજી સ્લિટ. તો એને કરસ્પોન્ડિંગ આપણા ઉપર P અને P' આપણને મળે, P એ મધ્યસ્થ માટે અને P' એ પ્રથમ ન્યૂનતમ અથવા પ્રથમ મહત્તમ અધિકતમની વાત કરીએ છીએ. ઓકે, તો આકૃતિમાં EB અને CD સરખી પહોળાઈ એકબીજાને સમાંતર પુસ્તકના સમતલને લંબ રૂપે લીધેલ આડછેદ છે, એટલે કે તમારે કઈ રીતના એ પુસ્તકને લંબ એટલે તમારે બહારની દિશામાં ગોઠવેલું છે. તો પારદર્શક સ્તરની પહોળાઈ
સ્મોલ એ તથા સ્લીટો વચ્ચેની અપારદર્શક ભાગની પહોળાઈ બી એ, એટલે પારદર્શક એટલે જે સ્લીટ ખુલ્લી એ ભાગને આપણે એ કહેવાય, અને જે વચ્ચેના ભાગે એને આપણે જે અપારદર્શક એને બી કહેવાય. તો એસી અને બીડી, એસી અને બીડી બરાબર અહીંયા ડી થશે, એટલે ડી બરાબર એ પ્લસ ડી થશે. કે લેન્સ એલને એવી રીતના ગોઠવેલ છે કે જેથી તેનું મુખ્ય કેન્દ્ર પડદા પી પર સંપાત થાય, એટલે બિંદુ પી એ પડદા પરનું લેન્સની અક્ષ પર આવેલું બિંદુ છે જે આપણે મધ્યસ્થ અધિકતમ મળે. એટલે સમાંતર કિરણાવળી સમતલ તરંગ અગ્રને સ્લીટો પર આપાત કરતા તો મધ્યસ્થ અધિકતમ, એટલે કે સમાંતર કિરણાવાળી સમતલ તરંગ અગ્રને સ્લીટો પર આપાત કરતા જે તરંગો સ્લીટોના સમતલને લંબરૂપે આગળ વધે છે, જે લેન્સ એલ વડે પડદા પરના બિંદુ પી પાસે કેન્દ્રિત થાય છે, તો આવા કિરણો વચ્ચેનો પ્રકાશિત પથ તફાવત શૂન્ય હોવાથી બિંદુ પી પાસે મહત્તમ તીવ્રતાવાળું બિંદુ રચાય છે, જેને આપણે મધ્યસ્થ અધિકતમ કહે છે. આ રીતે જોવા મળતી વિવર્તન ભાત એ અલગ અલગ બે ઘટનાના લીધે મળતી પરિણામી અસર છે. એટલે અહીંયા જે આપણે જે પેટર્ન પી મળે એ બે રીતના મળે, એક તો બંને સ્લીટોમાંથી જે ગૌણ તરંગો ઉત્પન્ન થઈ બિંદુ પી પાસે એકબીજા ઉપર સંપાત થવાથી, એટલે કે વ્યતિકરણની ઘટનાના લીધે, અને બીજું બંને સ્લીટોમાંથી ઉત્સર્જતી ગૌણ તરંગોની અલગ અલગ સ્લીટ વડે રચાતી માંથી રચાતું હોય, એટલે કે વિવર્તનના કારણે, કે સ્લીટના અડચણના કારણે જે વિવર્તન થઈને જે મળે આપણે વાત. અને બીજું એક બંને સ્લીટ હોય તો બંનેના ગૌણ તરંગોના કારણે જે એકબીજા ઉપર સંપાતીકરણના કારણે, એટલે કે વ્યતિકરણના કારણે જે મળે, એટલે આ બંને ભેગા થઈને પરિણામી આપણને અસર જોવા મળે, એટલે વ્યતિકરણ અને વિવર્તનની ઘટનાના કારણે આપણે મધ્યસ્થ અધિકતમ તમને મળશે. તો વ્યતિકરણના લીધે મળતા મહત્તમ અને ન્યૂનતમની વાત કરીએ તો વ્યતિકરણના લીધે કઈ રીતના મળે, તો આ માટે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આપાત તરંગની દિશા સાથે થીટા કોણ બનાવતી દિશામાં આગળ વધતા ગૌણ તરંગો ધ્યાનમાં લો, જે લેન્સ એલ વડે પ્રકાશ પડદા પરના બિંદુ પીડેશ પાસે સંપાત થાય છે. તે બિંદુ પીડેશ પાસે પથ તફાવત ગણવા માટે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બિંદુ એમાંથી સીએલ પર લંબ એન દોરો. તો તમારે જો અહીંયા નીચે નહીં આકૃતિ ઉપર જ આપણે દોરેલી છે, જો અહીંયા આપણે શું કર્યું, અહીંયા આ આકૃતિ ધ્યાનથી જો, તો આપણે શું કર્યું, જે આપણે એક પહેલી સ્લીટ વડેનું વિવર્તન ગણીએ, પહેલાં તો ડિફ્રેક્શન થાય, વ્યતિકરણ થાય, એટલા માટે પહેલાં તો વિવર્તન અહીંયા સ્લીટ પાસે તો વિવર્તન જ થશે. તો અહીંયા જે વિવર્તન થાય ત્યાં આપણે એ આ જે સી થી પી ડેશ સુધી જે કિરણ જાય, એટલે અથવા સી થી એલ સુધી આ એલવાળું કિરણ, એના ઉપર આપણે લંબ દોર્યો હોય, આ જો કિરણ વ્યવસ્થિત નહીં દર્શાવેલું, તો એ સી અને પી વચ્ચે આપણે એ લંબ દોર્યો હોય, કયો હોય, એ એન એન અંતર છે, જ્યાં શું થશે, કાટકોણ બનશે. તમે કારણ કે આ રીતના દોરે એકદમ લંબ દોરેલ આ કિરણ આમ હે, એના ઉપર આમ એન લંબ દોરેલો હોય તમારે, ઓકે, જે આ આમ કેમ હે, તો એ ડિફ્રેક્શનના કારણે મળે. એના ઉપર શું કર્યું તમારે, એન જે પહેલી સ્લીટનો પોઈન્ટ હતો એને આપણે શું કર્યું, લંબ દોરેલો અહીંયા, ઓકે. તો એની અંદર જે આપણે જે લંબ દોર્યો ક્યાં ગયું, હા, તો એ બિંદુમાંથી સી સી એલ ઉપર શું કર્યું, લંબ દોર્યો એન, અને આથી ત્રિકોણ બન્યું ત્યાં સી એ એન, એ કાટકોણ બન્યો હતો, તો સી એ એન બરાબર થીટા આપણે લઈએ, જે ખૂણે આ વિવર્તિત થાય, વિવર્તન કોણ લીધો થીટા, તો તેથી બિંદુ એ અને સીમાંથી નીકળતી, એટલે બિંદુ એ એટલે પહેલાં સ્લીટનું પહેલું બિંદુ અને સી એટલે બીજા સ્લીટનું પહેલું બિંદુ, તો આ બંનેના કારણે જે પીડેશ પાસે સંપાતીકરણ થાય બે તરંગોનો, તો એનો પથ તફાવત કેટલો, એ પથ તફાવત ઉપરથી જ ખબર પડે કે સહાયક વ્યતિકરણ કે વિનાશક, તે પથ તફાવત કેટલો હશે, સી એન બરાબર એ પ્લસ બી સાઇન થીટા આવે. કઈ રીતના આવ્યું આ પથ તફાવત આપણને, તો જુઓ તો પથ તફાવત ક્યાં હે, તો આ જે આ સી એલ હે, આ સી એન એ આપણા પથ તફાવત હે, એટલે આ નાનો ખંડ આપણે પથ તફાવત હે, તો સી એન બરાબર, એટલે થીટા સી વાળો ઉપરનો ખૂણો લીધો સી એ એન, તો ઉપરનો ખૂણો સાઇન થીટા બરાબર શું થશે, સાઇન થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા કર્ણ, એટલે કાટકોણનો સામેની બાજુ કહીએ ડી એ પ્લસ ડી ડી એ, અને બાજુની બાજુ સી, એટલે કે સી એલ, સી એલ એ આપણો શું હતો,
તમારે એ પદ તપાવો તો પદ તપાવો તો પદ તપાવો સાઈન થીટા બરાબર પદ તપાવત ભાગ્યા તમારે ડી એટલે કે એ પ્લસ બી આવે તો પદ તપાવત બરાબર શું થશે એ ડી ઇન્ટુ સાઈન થીટા ડી ઇન્ટુ સાઈન થીટા ડી એટલે એ પ્લસ બી એટલે અહીંયા શું આવ્યું જુઓ સી તમારે સી એન બરાબર પદ તપાવત બરાબર એ પ્લસ બી સાઈન થીટા સમીકરણ નંબર એક આવ્યું ઓકે એ જ રીતના અધિકતમ વિવર્તન માટેની શરત તો એ અધિકતમ વિવર્તન એટલે પી બિંદુ પી ડેશ પાસે સહાયક વ્યતિકરણને અનુરૂપ વિવર્તન થવા માટે તો જે અહીંયા પેટર્ન મળી આપણે પી ડેશ આગળ વ્યતિકરણના કારણે તો અધિકતમ વિવર્તન માટેની શરત શું હોય તો સહાયક વ્યતિકરણના લીધે વિવર્તન થવા માટે પદ તફાવત કેટલો હોવો જોઈએ તો સહાયક થવું હોય તો સહાયક માટે શું થવું જોઈએ એન લેમડા હોવો જોઈએ પદ તફાવત તો આપણે એ બી સાઈન થીટા એન મળ્યું તેના બરાબર પદ તફાવત સી એન કેટલો હતો એ બી સાઈન થીટા તેના બરાબર જો અધિકતમ હોય તો એ એન લેમડા બરાબર હોવો જોઈએ તો એન લેમડા આવશે તો સાઈન થીટા એન બરાબર એન લેમડા ભાગ્યા એ પ્લસ બી આવશે તો જ્યાં એન બરાબર વન ટુ થ્રી એ રીતના હશે ઓકે તો એને અનુલક્ષીને આપણે પ્રથમ અધિકતમ દ્વિતીય અધિકતમ એ રીતના મળશે તમને મહત્તમ અધિકતમો મળી ગયા હવે ન્યૂનતમ વિવર્તન માટે તો ન્યૂનતમ વિવર્તન માટે વિનાશક વ્યતિકરણને કરસ્પોન્ડિંગ તેની પદ તફાવત કેટલો હતો ટુ એન પ્લસ વન લેમડા બાય ટુ હતો તો એ પ્લસ બી સાઈન થીટા ટુ એન પ્લસ વન લેમડા બાય ટુ વ્યાપક રૂપે લખીએ તો એને સાદરૂપ આપી દો સાઈન થીટા એન બરાબર ટુ એન પ્લસ વન ભાગ્યા એ પ્લસ બી ઇન્ટુ લેમડા બાય ટુ સમીકરણ નંબર ત્રણ તો આ સમીકરણ ત્રણને વિવર્તનમાં ન્યૂનતમોનું સ્થાન દર્શાવે છે એટલે કે સમીકરણ ત્રણમાં એન બરાબર વન ટુ થ્રી લઈએ તો એન બરાબર વન લઈએ તો સાઈન થીટા વન થ્રી લેમડા ભાગ્યા ટુ એ પ્લસ બી થીટા થ્રી એ થ્રી લેમડા ભાગ્યા ટુ એ પ્લસ બી એ રીતના એન બરાબર ટુ લઈએ તો થીટા ટુ મળશે ફાઇવ લેમડા ભાગ્યા ટુ એ પ્લસ બી અહીંયા જો સાઈન થીટા બહુ નાનો હોય તો સાઈન થીટા બરાબર થીટા લખી શકાય તો અહીંયા જો દરેક થીટાની કિંમત આપણે એનને કરસ્પોન્ડિંગ મૂકીએ તો તેથી કોઈપણ બે ક્રમિક ન્યૂનતમો વચ્ચે સરેરાશ કોણીય મૂલ્ય કેટલું હોય થીટા ટુ માઇનસ થીટા વન તો ફાઇવ લેમડા આપણે ગમે તે થીટા ટુનું કેટલું હતું ફાઇવ લેમડા ભાગ્યા ટુ એ પ્લસ બી અને પેલાનું વનનું હતું માઇનસ પેલા માઇનસ પહેલાંનું શું હતું થ્રી લેમડા ભાગ્યા ટુ એ પ્લસ બી બાદબાકી કરીએ તો ટુ લેમડા ભાગ્યા ટુ એ પ્લસ બી એટલે લેમડા ભાગ્યા એ પ્લસ બી મળે એટલે કે આપણે ક્રમિક જે ક્રમિક જે કોઈપણ બે ક્રમિક ન્યૂનતમ વચ્ચેનું અંતર લેમડા ભાગ્યા એ પ્લસ બી મળે આપણને ઓકે દરેક વચ્ચેનું અંતર એટલું ફિક્સ જ છે ન્યૂનતમોની વાત છે ઓકે તો અધિકતમમાં પણ આવું કદાચ જોવા મળશે તમે જોઈ લો અધિકતમની અંદર પણ તમે કરવું તો કરી દો એન બરાબર વન મૂકો અને એન બરાબર ટુ મૂકો તો એ પણ લેમડા ભાગ્યા એ પ્લસ બી આવશે અને અહીંયા શું મળે અહીંયા પણ લેમડા ભાગ્યા એ પ્લસ બી બંનેમાં સમાન જ આવે એટલે આ હકીકત પરથી કહી શકાય કે બે ક્રમિક ન્યૂનતમ અથવા બે ક્રમિક મહત્તમો વચ્ચેનું સરેરાશ કોણીય અંતર લેમડા ભાગ્યા એ પ્લસ બી જેટલું હોય આવું સાબિત કરવાનું પૂછે તો આ રીતના ડિટેલમાં કરી દેવાનું હવે ત્રીજો ભાગ કે વિવર્તનના લીધે મહત્તમ અને ન્યૂનતમ તો વિવર્તનના લીધે કઈ રીતના મળે આ આપણે વ્યતિકરણના કારણે હવે વિવર્તનની વાત કરીએ તો વિવર્તનના કારણે કઈ રીતના મળે તો આ માટે આપાત પ્રકાશની દિશા સાથે ફાય ખૂણે આગળ વધતા ગૌણ તરંગો ધ્યાનમાં લો એટલે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બીએમ બરાબર શું થશે જે પદ તફાવત એ લેમડા બાય ટુ જેટલો હોય કેટલો હોય વિવર્તનની અંદર લેમડા બાય ટુ જેટલો થાય તો ફાય ખૂણાની દિશામાંના પડદા પરના બિંદુએ વિવર્તન ન્યૂનતમ મળે એટલે કે પ્રથમ ન્યૂનતમ મળશે આ જ રીતના મૂળ તરંગ દિશામાંથી ફાય જેટલા ખૂણે નીચેના ભાગમાંથી પ્રથમ ન્યૂનતમ મળે ત્યાં તીવ્રતા કેવી હશે શૂન્ય જોવા મળશે આ જ રીતના પ્રકાશ સ્લિટને સીડીના લીધે પણ ન્યૂનતમ વિવર્તન મળે છે તો આના માટેની મેઇન કન્ડિશન શું હોય તો એ સાઇન ફાય બરાબર લેમડા પ્રથમ માટે એન એન વન બરાબર વન મૂક્યું હોય જો એન લખીએ તો શું થશે એ સાઇન થીટા એન બરાબર એન લેમડા થશે આ ન્યૂનતમ માટેની કન્ડિશન છે ઓકે તો ન્યૂનતમોની વિવર્તનના લીધે જે જોવા મળે એ ભાત એની કન્ડિશનની અદા પણ વ્યતિકરણના કારણે આપણે બે મળતું સહાયક અને વિનાશકના કારણે ઓકે
એટલે અધિકતમ અને ન્યૂનતમ કઈ રીતના મળે એની વાત કરી હતી. વ્યતિકરણના કારણે જ આપણે જોવા તો મળે, પડદા ઉપર તો વ્યતિકરણ જ જોવા, એના કારણે અધિકતમ અને ન્યૂનતમ જોવા મળે. પણ વિવર્તનના કારણે કઈ રીતના જોવા મળે? વિવર્તન એટલે કે તમારે જે ડિફ્રેક્શન થાય એના કારણે. ઓકે, તો એના માટે સેમ કન્ડિશન એના પ્રકારે જ આવશે. પરંતુ અહીંયા શું હોય, કોઈ પણ એક વિવર્તન એકના કારણે જોવા મળે. અને પહેલાંમાં શું હોય, એ બે બે વધારે થાય, એક કે બે કરતાં વધારે, એક અથવા એક બે અથવા બે કરતાં વધારે તરંગો સંપાત થાય, તો એમાં શું એ પ્લસ બી એવું બધું આયા કરશે, અહીંયા ફિક્સ જ હોય. ઓકે, અહીંયા જો બે સ્લેટથી થતા ફોનો પર વિવર્તન માટે ગણતરીની રીતનો ઉપયોગ કરી તીવ્રતાનું સૂત્ર સાબિત કરો, તો અહીંયા જે આ બે સ્લીટ વડે જે વિવર્તન થઈ તીવ્રતા મળે એ આપણે સાબિત કરવાનું, એના પછી એ સ્લીટ વડે પણ ગણતરીનો ઉપયોગ કરીને કરવાનો આપણે પ્રશ્ન સાબિત. એટલે પહેલાં આ બંને પ્રશ્ન એ સ્લીટ માટે હોય કે બે સ્લીટ માટે, પહેલાં આકૃતિ દોરી કાઢવાની તમારે. પહેલાં બે સ્લીટ માટે આકૃતિ એ આગળની તમે દોરી કાઢો. બાકીનો આ આ થોડો પ્રશ્ન મોટો છે, એ પ્રશ્ન આ પ્રશ્નને આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણાવીશું. આજના લેક્ચરમાં અહીંયા સુધી જ રાખો, બાકીનો આપણે નેક્સ્ટ લેક્ચરમાં અભ્યાસ કરીશું. ઓકે, એટલે આપણે જો આજે 302ની અંદર આજે બીજું યુનિટ બે યુનિટ પૂરા થઈ જશે. હવે આવતા લેક્ચરમાં આવતા લેક્ચરમાં તમારે ટોટલ 301ની અંદર બે યુનિટ પૂરા થઈ જશે. 302ની અંદર તમારે એક યુનિટ તો પૂરું થઈ ગયું હોય, અને બીજું યુનિટ પૂરું થવામાં ખાલી એક જ ચેપ્ટર પેલું કોઓર્ડિનેશનવાળું બાકી લે, એમાં પણ બે યુનિટ પૂરા થઈ જશે. લગભગ આ વીકમાં તમારે 301 અને 302માં બે બે યુનિટ પૂરા થઈ જશે. એટલે ટોટલ એક એક યુનિટ, એટલે ટોટલ બે યુનિટ તમારે બંનેની અંદર બાકી જશે. એ આપણે આરામથી પૂરું કરશું. અને હવે આપણે સોમ મંગળવારથી લગભગ ઓનલાઈન ચાલુ કરવાનું હોય, તો ઓનલાઈનની અંદર તમને એ બે યુનિટ પૂરા કરવાના થશે. ઓકે, આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી જ રાખીશું.